પાણી માટે લાચાર એ ખેડૂત આ રીતે કચેરીએ કચેરીએ દોડી રહ્યો છે પણ અધિકારીઓ એકબીજાને બસ આવી જ રીતે ખો આપી રહ્યા છે નાયબ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેરને ખો આપી છૂટી જાય છે તો કાર્યપાલક ઇજનેર મુખ્ય ઇજનેરને ખો આપીને હાથ ખંખેરી લે છે મુખ્ય ઇજનેર નર્મદા નિગમને ખો આપી દે છે પણ ખેડૂતને કોઈ પાણી નથી આપતું ખેડૂત જે અધિકારીને રજૂઆત કરે તે દરેક અધિકારી એકબીજાને ખો આપતા ફરે છે અધિકારીઓની આ ખોખોની રમતમાં ખેડૂતો હાંફી રહ્યા છે દ્રશ્યો સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગની કચેરીના છે જ્યાં મૂળી અને થાન તાલુકાના અંદાજે વીસથી વધુ ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે પહોંચ્યા ખેડૂતોનો આરોપ છે કે અગાઉ પાણી છોડવામાં આવ્યું હતું આથી ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું પરંતુ હવે અચાનક પાણી બંધ કરી દેવાતા પાક સુકાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોએ મંગળવારે અનોખો વિરોધ કરીને સરકારી સિસ્ટમના ગાલ પર સુરેન્દ્રનગરના ખેડૂતોએ સણસણ તો તમાશો ઠૂંકી દીધો ખેડૂતો સાથે ખો ખોની રમત કેવી રીતે રમવામાં આવે છે તેનું જગજાહેર પ્રદર્શન કર્યું એવી રીતે વિરોધ કર્યો કે સરકારી બાબુઓ સમસમી જાય શરમ જેવું હોય તો માથું નીચે નમી જાય કારણ કે આ ખેડૂતો એટલી હદે કંટાળે ગયા છે કે પોતાનો પાક બચાવવાના ગંભીર મુદ્દા પર પણ રમત રમીને તંત્ર સામે વ્યથા ઠાલવવી પડી રહી છે ખેડૂતોના દાવા પ્રમાણે સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે દોઢ મહિના પહેલા મૂળી તાલુકાના દુધઇ સડલા ખાટડી ગઢડા ટીકર સુજાનગઢ ખંપાળિયા સહિતના અનેક ગામોના ખેડૂતો તેમજ થાનના તરણેતર ડેમમાંથી રાણીપાટ વર્માધાર નાણદ્રી ભેટ રામપર સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હરખાયેલા ખેડૂતોએ વરિયાળી જીરુ એરંડા ઇસબગુલ જેવા રવિ પાક વાવીને લાખોનો ખર્ચ કર્યો

એટલે અત્યારે તાત્કાલિક પાણીની જરૂર છે અને અત્યારે જે ડેમમાં પાણી છે પીવાનું યા તો બે મહિના ત્રણ મહિના આન્યુ હોય તો પંદરથી ખેડૂને આપી દો પાણી અમારા ખેડૂતો વીસ ગામના જે અત્યારે હાલ પૂછતા જે ખેડૂતોએ વાવેતર કર્યા છે અને એને મોટું નુકસાન થાય છે એ નુકસાનીમાંથી તમે અમને બચાવો એના માટે થઈ અમે આયા તેમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને હવે પછી અમારો એક બીજો પણ પ્રશ્ન છે કે અમારો એપી સેન્ટર છે ધોળીજા ડેમ તોય છતાં અમારા ત્રણ તાલુકાના મૂળી વઢવાણ છાયલા ચોટીલા અને મૂળીના જે ગામડાઓ છે એની અંદર પણ તાત્કાલિક ધોરણે અલગ અલગ જે કંઈ ઓલા નકશા બનાવી બનાવી લોલીપોપ આપવામાં આવે છે એનું પણ અમે તાત્કાલિક ધોરણે સોલ્યુશન આવે અને તાત્કાલિક ધોરણે મોટા મોટા પાઇપ નાખીને દરેક તળાવની અંદર પાણી ભરે એવી સરકારશ્રીની રજૂઆત છે ખેડૂતોને પોતાનો પાક બચાવવો ખૂબ જ જરૂરી હોય એટલા માટે ખેડૂતોએ સ્વ ખર્ચે એટલે કે અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરી કુદરતી વહેણનું સમારકામ કરાવ્યું ત્યાર પછી અધિકારીઓને રજૂઆત કરી કે ખરેખર અમને પાણી અત્યારે અમારો પાક સુકાય છે મોંઘું બિયારણની વાવણી કરી છે અમે મોંઘા ખાતર લાવી અને અંદર ખર્ચ કર્યો છે અમારા બાળક સમો આ પાક બચાવવા માટે અમને પાણી આપો ત્યારે આ સૌની યોજનાના કાર્યપાલક ઈજનેર દ્વારા જવાબ આપવામાં આવે છે કે તમે અમને પૂછીને ક્યાં વાવેતર કર્યું છે તમારે ખેડૂતોને પાણી જોઈતું હોય તો નિયમ મુજબ હવે અમે નહીં આપી શકીએ અમારી પાસે પાણી નથી